हेलो फ्रेंड्स, वेलकम टू स्टार एजुकेशन यूट्यूब चैनल। स्टार एजुकेशन यूट्यूब चैनल में आप सबनुं हार्दिक स्वागत है। मित्रों, आज आप चर्चा करशुं 24 नवेम्बर करंट अफेर्स। डेली मात्र 10 मिनिट में अपने महत्वना करंट अफेर्स जोईए छीए, तेनी चर्चा करीए छीए, तेमज परीक्षालक्षी प्रश्नों की चर्चा करीए छीए। जो आ वीडियो आपने सारो लगे तो प्लीज़ लाइक करजो, आपना मित्रों साथे शेर करजो और सब्सक्राइब करजो। जो सब्सक्राइब करवानो बाकी होय तो बेल सिम्बॉल दबाई सब्सक्राइब करजो, जेथी करीने आवनारा वीडियोनी नोटिफिकेशन आपने मळती रहे। आजनो वीडियो शुरू करता पहला 5 प्रश्नों आपना रिविजन माटे, जेनो जवाब तमारे कमेंट बॉक्स में आपवानो रहेशे। पहलो प्रश्न छे, ताजेतरमां भारत पासेथी क्यो देश ब्रह्मोस मिसाइल खरीदशे? ताजेतरमां भारत पासेथी क्यो देश ब्रह्मोस मिसाइल खरीदशे? नेक्स्ट, ताजेतरमां ऑक्टोबर 2019 थयेली UNEA बैठकमां क्या वर्ष सुधीमां नाइट्रोजन वेस्टने अर्धो करवानो संकल्प करवामां आव्यो छे? नेक्स्ट, ताजेतरमां 35मा आसियान समिटनुं आयोजन नीचेनामांथी क्या देशमां करवामां आव्युं છે? નેક્સ્ટ, તાજેતરમાં ઇથોપિયાના પહેલા મહિલા રાષ્ટ્રપતિ કોણ બન્યું છે? અને છેલ્લો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતીય કોસ્ટગાર્ડે કયા રાજ્યમાં રીસેરેક્સ 2019 નામના અભ્યાસનું આયોજન કર્યું હતું? તો મિત્રો, આનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે। હવે શરૂ કરીએ આજનો કરંટ અફેર્સનો વિડીયો। પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં નેશનલ એપિલેપ્સી ડે અથવા તો રાષ્ટ્રીય મિર્ગી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? તેમનો આન્સર છે ઓપ્શન સી, 17 નવેમ્બર। ક્યારે કરવામાં આવી હતી? 17 નવેમ્બરના રોજ। હવે જોઈએ તો તાજેતરમાં નેશનલ એપિલેપ્સી ડે રાષ્ટ્રીય મિર્ગી દિવસની ઉજવણી 17 નવેમ્બરના રોજ કરવામાં આવી હતી। હવે મહત્વના દિવસો જોઈએ તો નેશનલ લેપ્રેસી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 30 જાન્યુઆરીના રોજ। ક્યારે કરવામાં આવે છે? 30 જાન્યુઆરી। વિશ્વ લેપ્રેસી દિવસ પૂછાય તો જાન્યુઆરીનો અંતિમ રવિવાર। મિત્રો, અહીંયા કન્ફ્યુઝન થવાની પૂરેપૂરી શક્યતા છે, નેશનલ લેપ્રેસી દિવસ કે તો 30 જાન્યુઆરી આવશે, વિશ્વ લેપ્રેસી દિવસ કે તો જાન્યુઆરીનો અંતિમ રવિવાર આવશે। વિશ્વ એન્ટીબાયોટિક જાગૃતતા સપ્તાહની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 18 નવેમ્બરથી 24 નવેમ્બર। ક્યારે કરવામાં આવે છે? 18 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી વિશ્વ એન્ટીબાયોટિક જાગૃતતા દિવસ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે। મિત્રો, અહીંયા એક પ્રશ્ન પૂછું છું કે નેશનલ એપિલેપ્સી ડે છે એ 17 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે, તો 17 નવેમ્બરના રોજ બીજા ક્યા દિવસની ઉજવણી કરવામાં આવે છે? જેનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાનો છે। નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયું રાજ્ય અરુંધતી યોજના અંતર્ગત લગ્નના સમયે દુલ્હનને 1 તોલા સોનું આપશે? તો તેનો જવાબ આવશે ઓપ્શન સી, આસામ। હવે જોઈએ તો અરુંધતી યોજના છે આસામ સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે, અને એ યોજના અંતર્ગત દુલ્હનને લગ્ન સમયે 1 તોલા સોનું, યાને કે 10 ગ્રામ સોનું આપવામાં આવશે। હવે આસામની વાત કરીએ છીએ તો આસામના મુખ્યમંત્રી છે સર્વાનંદ સોનોવાલ અને તેમના રાજ્યપાલ છે જગદીશ મુખી। હવે 1 તોલું બરાબર કેટલા ગ્રામ થશે? 10 ગ્રામ। એટલે પરીક્ષામાં તમને એમ બી પૂછાઈ શકે, 1 ગ્રામ બી 10 ગ્રામ બી હોઈ શકે અથવા તો 1 તોલા બી હોઈ શકે, બરાબર। નેક્સ્ટ જોઈએ તો આસામમાં એનઆરસી અંતર્ગત જો કોઈ આસામમાં રહેનાર વ્યક્તિની નાગરિકતા સમાપ્ત થાય તો તે લોકોને આસામના ગોલપારા જિલ્લામાં, કયા જિલ્લામાં? આસામના ગોલપારા જિલ્લામાં ડિટેન્શન સેન્ટર ખાતે રાખવામાં આવશે। જો કોઈ વ્યક્તિની નાગરિકતા સમાપ્ત થશે તો તેને ક્યાં રાખવામાં આવશે? આસામના ગોલપારા જિલ્લામાં ડિટેન્શન સેન્ટર ખાતે રાખવામાં આવશે। મિત્રો, અહીં એક પ્રશ્ન પૂછું છું કે NRCનું ફૂલ ફોર્મ શું છે, જેનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાનો છે। હવે બીજી વાત જોઈએ તો આસામની સરકારે તાજેતરમાં જ એક એપ્લિકેશન લોન્ચ કરી છે, તેનું નામ શું છે? શિશુ સુરક્ષા એપ્લિકેશન। કઈ, શું નામ છે? શિશુ સુરક્ષા એપ્લિકેશન। અહીં આપણને પ્રશ્ન પૂછાઈ શકે છે કે શિશુ સુરક્ષા એપ્લિકેશન કયા રાજ્યની સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે? તો આન્સર આવશે આસામ। અથવા તો એમ બી પૂછાઈ શકે છે કે આસામની સરકારે તાજેતરમાં કઈ એપ્લિકેશન લોન્ચ કરી છે? તો જવાબ આવશે શિશુ સુરક્ષા એપ્લિકેશન।
હવે બીજી વાત જોઈએ તો આસામની સરકારે પોતાના રાજ્યમાં 1 જાન્યુઆરી 2021થી 2 થી વધુ બાળક ધરાવનાર વ્યક્તિને સરકારી નોકરી આપવાની મનાઈ ફરમાવી છે. તો મિત્રો, અહીંયા પ્રશ્ન નીકળે છે કે કઈ સરકારે, કયા રાજ્યની સરકારે પોતાના રાજ્યમાં 1 જાન્યુઆરી 2021થી 2 થી વધુ બાળક ધરાવનાર વ્યક્તિને સરકારી નોકરી આપવાની મનાઈ ફરમાવી છે. તો આન્સર આવશે આસામ. બીજો પ્રશ્ન એવો નીકળી શકે છે કે આસામ સરકારે પોતાના રાજ્યમાં કયા વર્ષથી 2 થી વધુ બાળક ધરાવનાર વ્યક્તિને સરકારી નોકરી આપવાની મનાઈ ફરમાવી છે. તો આન્સર આવશે 1 જાન્યુઆરી 2021થી. બરાબર. એટલે મિત્રો, આમાંથી 5 થી 6 પ્રશ્નો નીકળી શકે છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા દેશે ફિફા અંડર 17 પુરુષ વિશ્વકપનું ટાઇટલ જીત્યું છે? ફિફા અંડર 17 પુરુષ વિશ્વકપનું. તો આન્સર આવશે ઓપ્શન બી, બ્રાઝિલ. નેક્સ્ટ જોઈએ તો ફિફા અંડર 17 પુરુષ વિશ્વકપનું જે ટાઇટલ છે બ્રાઝિલે જીત્યું છે. બરાબર. આ ફિફા અંડર 17 પુરુષ વિશ્વકપનું કેટલામું સંસ્કરણ હતું? 19મું સંસ્કરણ હતું. મિત્રો, આજે ફિફા અંડર 17 પુરુષ વિશ્વકપ છે તેમનું આયોજન ક્યાં થયું હતું? પ્રશ્ન પૂછાઈ શકે છે. ક્યાં થયું હતું? બ્રાઝિલમાં થયું હતું. મિત્રો, અહીંયા ખાસ યાદ રાખજો કે તેનું આયોજન બ્રાઝિલમાં થયું હતું અને તેમનું વિશ્વકપનું જે ટાઇટલ છે એ પણ બ્રાઝિલે જીત્યું છે. બરાબર. હવે બ્રાઝિલે ફાઇનલમાં કોને હરાવીને આ ટાઇટલ જીત્યું છે? તો કોને હરાવીને જીત્યું છે? મેક્સિકોને હરાવીને જીત્યું છે. નેક્સ્ટ, હવે ફિફાનું ફૂલ ફોર્મ યાને કે પૂરું નામ છે ફેડરેશન ઇન્ટરનેશનલ ધી ફૂટબોલ એસોસિએશન. શું છે ફિફાનું પૂરું નામ? ફેડરેશન ઇન્ટરનેશનલ ધી ફૂટબોલ એસોસિએશન. ફિફાની સ્થાપના ક્યારે થઈ હતી? ફિફાની સ્થાપના થઈ હતી 21 મે 1904 રોજ. 21 મે 1904. અને ફિફાનું હેડક્વાર્ટર યાને કે મુખ્ય મથક ક્યાં આવેલું છે? સ્વિઝરલેન્ડના ઝ્યુરિચ શહેરમાં આવેલું છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં જિમ્નાસ્ટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ કોણ બન્યું છે? તો આન્સર આવશે ક્વેશ્ચન, આન્સર આવશે ઓપ્શન સી, સુધીર મિત્તલ. જિમ્નાસ્ટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ બન્યા છે સુધીર મિત્તલ, જેની હાલમાં જ નિમણૂક થઈ છે. હવે મિત્રો, ઘણીવાર એક્ઝામમાં એવા બધા પ્રશ્નો પૂછાતા હોય છે કે આપણે કન્ફ્યુઝ થઈ જતા હોય છે, જેથી આપણે કન્ફ્યુઝન પોઈન્ટ છે તેમને દૂર કરવા માટે અમુક પ્રશ્નો આપની સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં ખાસ ચાન્સીસ હોય છે કે આપણે ખોટો આન્સર ટીક કરીને આવતા હોય છે. બરાબર છે. તો મિત્રો, આવું કન્ફ્યુઝન, આપને આવી કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ન થાય તે કન્ફ્યુઝનને દૂર કરવા માટે 5-6 પ્રશ્નો આપની સમક્ષ રજૂ કરું છું. પહેલું છે કે ચીફ ઇન્ફોર્મેશન કમિશનર, હાલમાં આપણા ચીફ ઇન્ફોર્મેશન કમિશનર કોણ છે? તો તેનો આન્સર આવશે સુધીર ભાર્ગવ. વડાપ્રધાનના સચિવ, અથવા તો પૂછે કે વડાપ્રધાનના પ્રિન્સિપલ સેક્રેટરી હાલમાં કોણ છે? તો મિત્રો, તેનો આન્સર આવશે પી કે મિશ્રા. શું આન્સર આવશે? પી કે મિશ્રા. મિત્રો, અહીંયા મિસ્ટેક છે એટલે પ્લીઝ કરેક્શન કરી લેજો. અહીંયા આવશે પી કે મિશ્રા, પ્રિન્સિપલ સેક્રેટરી પી કે મિશ્રા. અને જો એમ પૂછે કે વડાપ્રધાનના પ્રિન્સિપલ એડવાઇઝર, તો આન્સર આવશે પી કે સિંહા. ખાસ અહીંયા મિસ્ટેક થવાની સંભાવના છે કે વડાપ્રધાનના સચિવ, પ્રિન્સિપલ સેક્રેટરી પી કે મિશ્રા અને પ્રિન્સિપલ એડવાઇઝર પી કે સિંહા. નેક્સ્ટ, સેબી, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ છે અજય ત્યાગી. ભારતના ગૃહ સચિવ છે અજય કુમાર ભલ્લા અને ભારતના રક્ષા સંરક્ષણ સચિવ છે અજય કુમાર. કોણ છે? ભારતના રક્ષા અથવા તો સંરક્ષણ સચિવ છે અજય કુમાર. મિત્રો, સેબીના અધ્યક્ષ છે અજય ત્યાગી, ભારતના ગૃહ સચિવ છે અજય કુમાર ભલ્લા, ભારતના રક્ષા અથવા તો સંરક્ષણ સચિવ છે અજય કુમાર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પૂછે તો અજિત ડોવાલ. હવે તાજેતરમાં જ તમિલનાડુના રાજ્યના સીઆઈસી યાની કે ચીફ ઇન્ફોર્મેશન કમિશનર તરીકે
કોની નિમણૂક થઈ છે? આર રાજ ગોપાલ. કોની નિમણૂક થઈ છે? આર રાજ ગોપાલ. તો મિત્રો, આજે કન્ફ્યુઝન પોઈન્ટ આપને દૂર કરવા માટે નેક્સ્ટ, તાજેતરમાં કયા રાજ્યએ પોતાના રાજ્યના તમામ કારખાના અને ઉદ્યોગોમાં સેનેટરી નેપકિન ફરજિયાત કર્યા છે? તો આન્સર આવશે ઓપ્શન સી, આસામ. શું આન્સર આવશે? ઓપ્શન સી, આસામ. મિત્રો, તાજેતરમાં આસામ રાજ્યની સરકારે પોતાના રાજ્યના તમામ કારખાના ઉદ્યોગોમાં સેનેટરી નેપકિન ફરજિયાત કર્યા છે. અગાઉ આપણે જોયું કે અગાઉ ભારત સરકારે સેનેટરી નેપકિનની કિંમત જે પહેલાં 2.5 રૂપિયા હતી, જે ઘટાડીને કેટલી કરી હતી? 1 રૂપિયો કરી હતી, પ્રતિ પેડ 1 રૂપિયા. નેક્સ્ટ, તાજેતરમાં આધુનિક રેલવે કોચ ફેક્ટરીએ દસ્તાવેજને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે એક હ્યુમેનોઇડ રોબોટનો ઉપયોગ કર્યો છે, બરાબર? આ રોબોટનું નામ શું છે? તો મિત્રો, ઓપ્શન એ આન્સર આવશે, ઓપ્શન એ, સોના 1.5. હવે તાજેતરમાં આધુનિક રેલવે કોચ ફેક્ટરીએ દસ્તાવેજને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે હ્યુમેનોઇડ રોબોટનો ઉપયોગ કર્યો છે. આ રોબોટનું નામ છે સોના 1.5. હવે મિત્રો, પ્રશ્ન થાય કે આધુનિક રેલવે કોચ ફેક્ટરી ક્યાં આવેલી છે? તો એ આવેલી છે ઉત્તર પ્રદેશના રાયબરેલી ખાતે આવેલી છે. હવે રોબોટની વાત આવે છે, તો મિત્રો, રોબોટ વિશે અમુક બીજા બી માહિતી જે છે એ આપણે જોઈ લઈએ કે ભારત અને બ્રિટને મળીને હાથ ધોવા માટે એક રોબોટ બનાવ્યો છે, બરાબર? તો હાથ ધોવા માટે જે રોબોટ બનાવ્યો છે તેનું નામ શું છે? તો તેનું નામ છે પેપે, બરાબર? હવે આજે પેપે નામનો રોબોટ છે કયા દેશ દ્વારા બનાવવામાં આવ્યો છે? તો ભારત અને બ્રિટન બંને સાથે મળીને બનાવેલો છે. બીજું જોઈએ તો સૌ પ્રથમ નાગરિકતા મેળવનાર રોબોટ કોણ છે? સોફિયા, બરાબર? તેમને ક્યાંની નાગરિકતા મળી છે? સાઉદી અરબની. નેક્સ્ટ, કેરળ પોલીસમાં સામેલ થનાર રોબોટનું નામ શું છે? કેપી બોટ. અને રશિયાએ તાજેતરમાં અંતરિક્ષમાં મોકલેલ હ્યુમેનાઇટ રોબોટ જે છે તેમનું નામ શું છે? ફેડોર. તો મિત્રો, હવે જે આપણે જે પ્રશ્નો પૂછેલા છે તેમના આન્સર જોઈ લઈએ. તાજેતરમાં ભારત પાસેથી કયો દેશ બ્રહ્મોસ મિસાઇલ ખરીદશે? તો આન્સર આવશે ફિલિપાઇન્સ. તાજેતરમાં ઓક્ટોબર 2019માં થયેલી યુએનએની બેઠકમાં કયા વર્ષ સુધીમાં નાઇટ્રોજન વેસ્ટને અડધો કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે? તો આન્સર આવશે 2030 સુધીમાં. તાજેતરમાં 35મા આસિયાન સમિટનું આયોજન નીચેનામાંથી કયા દેશમાં કરવામાં આવ્યું છે? તો આન્સર આવશે થાઇલેન્ડ. તાજેતરમાં ઇથોપિયાના પહેલા મહિલા રાષ્ટ્રપતિ કોણ બન્યું છે? તો એડિસ અબાબા. તાજેતરમાં ભારતીય કોસ્ટગાર્ડે કયા રાજ્યમાં રીસેરેક્સ 2019 નામના અભ્યાસનું આયોજન કર્યું હતું? તો ગોવા. તો મિત્રો, બસ આજના વિડીયોમાં આટલું જ. આવી જ માહિતી, આવા જ કરંટ અફેર્સ સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી આવજો. ગુડ બાય, ગુડ નાઇટ.